नमस्कार विद्यार्थी मित्रों, हूँ लणी चिराग सर्वोपरि यूट्यूब चैनल में आपनु स्वागत करूँ छु। हाँ विद्यार्थी मित्रों, धोरण 7 विषय विज्ञान अने टेक्नोलॉजी अने चैप्टर नंबर छे 3 એટલે કે રેસાથી કાપડ સુધી અને ભાગ નંબર છે મિત્રો આપણો 4। તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ એટલે કે ધોરણ ભાગ 3 ની અંદર અભ્યાસ કરી ચૂક્યા કે ઘેટાની કેટલીક પ્રજાતિઓ હોય છે, એટલે ભારતીય ભારત દેશની અંદર કેટલાક ભાગોની અંદર ઘેટાઓની અલગ અલગ પ્રજાતિઓ હોય છે, જેના વિશેની માહિતી આપણે ભાગ 3 ની અંદર મેળવી ચૂક્યા છીએ કે કયા પ્રકારના ઘેટા એ કેવા પ્રકારનું ઊન આપે છે અને તેઓનો ઉપયોગ ક્યાં થાય અને એ ઘેટા છે એ આપણે દેશમાં કયા ભાગોમાંથી આપણે જોવા મળતા હોય છે, તો એના વિશેની ચર્ચા આપણે ભાગ 3 ની અંદર કરી અને ઘેટાનું પાલન અને સંવર્ધન કઈ રીતે કરવામાં આવે છે એના વિશેની ચર્ચા પણ આપણે ભાગ 3 ની અંદર કરી ચૂક્યા છીએ। તો હવે મિત્રો, આ ભાગ 4 ની અંદર આપણે ઘેટાઓમાંથી ઊનમાં રૂપાંતરની પ્રક્રિયા વિશેનો અભ્યાસ આપણે કરવાનો છે, એટલે કે રેસા જે હોય છે એ રેસામાંથી ઊન એ રેસાનું ઊનમાં કઈ રીતે રૂપાંતર કરવામાં આવે છે એના વિશેનો અભ્યાસ આપણે આ ભાગ 4 ની અંદર કરવાનો છે। તો મિત્રો, આ પ્રશ્ન સમજવા આપણે 6 સોપાનોમાં એને વિભાજિત કરવામાં આવેલો છે, એટલે કે 6 સ્ટેપની અંદર એને દર્શાવવામાં આવેલો છે, એટલે કે રેસામાંથી રેસાનું કઈ રીતે ઊનમાં રૂપાંતરિત કરવું એના વિશેનો આ પ્રશ્ન છે, જેથી કરી તમે ખાસ ધ્યાન આપજો મિત્રો, આ આઈએમપી પ્રશ્ન છે। તો જોશો તમે મિત્રો કે રેસાઓમાંથી ઊનમાં રૂપાંતરની પ્રક્રિયા જેના વિશેનો અભ્યાસ આપણે જોઈએ આ ભાગ 4 ની અંદર, કે રેસામાંથી ઊનમાં રૂપાંતરની પ્રોસેસ પ્રક્રિયા, એટલે કે રેસામાંથી એ રેસાને ઊનમાં કઈ રીતે રૂપાંતરિત કરવામાં આવે છે એના વિશેની પ્રક્રિયા એ આપણે અલગ અલગ સોપાનો દ્વારા જોવાની છે। તો જોઈએ મિત્રો કે પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 26 ઉપર તમને ટોપિક આપેલો છે કે રેસામાંથી ઊનમાં રૂપાંતરની પ્રક્રિયા। તો જોઈએ કે સ્વેટર ગૂંથવા માટે વપરાતું ઊન કે શાલ વણવા માટે વપરાતું ઊન એક લાંબી પ્રક્રિયા દ્વારા થાય છે। સમજાવું મિત્રો, કે સ્વેટર ગૂંથવા માટે જે ઊન વપરાય છે અને શાલ વણવા માટે જે ઊન વપરાય છે એ એક લાંબી પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થાય છે। આપણે લખીએ કે સ્વેટર ગૂંથવા માટે વપરાતું ઊન અને શાલ વણવા માટે વપરાતું ઊન એક લાંબી પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થાય છે। હવે જે સ્વેટર ગૂંથવા માટે જે ઊન વપરાય છે અને શાલ વણવા માટે જે ઊન વપરાય છે એ ઊન એક લાંબી પ્રોસેસ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે। તો જોઈએ કે સોપાન નંબર 1 જે તમને આપેલું છે તેનું પહેલું સ્ટેપ સોપાન 1 જોઈએ મિત્રો, કે ઘેટાઓના શરીર પરથી તેની પાતળી ચામડી સહિત રૂવાટીને ઉતારી લેવામાં આવે છે। હવે શું જોયું આપણે કે ઘેટાઓના શરીર ઉપર શું હોય, પાતળી ચામડી, એ ચામડી ઉપર શું હોય તો કે વાળની ઘાટી રૂવાટી, તો ઘેટાઓના શરીર પર જે વાળની રૂવાટી હોય છે એને તેના શરીરની પાતળી ચામડી સહિત ઉતારી લેવામાં આવે છે। તો આપણે લખી છે પહેલા સ્ટેપની અંદર શું કરવામાં આવે છે, તો કે ઘેટાઓના શરીર પરથી તેની પાતળી ચામડી સહિત રૂવાટીને ઉતારી લેવામાં આવે છે।
हो ना शरीर पर थी तेनी पातली चामड़ी सही नुआटी ने उतारी पहला स्टेप पहली प्रोसेस। हवे आगे जो कि आ प्रक्रिया ने शू कहते तो कि कातरनी कहते आ जो प्रक्रिया है कई तो कि ठेटाओना शरीर पर थी तेनी पातळी चामडी सहित रुवाटीने उतारी लेवानी जे प्रक्रिया छे आ प्रक्रिया ने शू कहेवामां आवे छे तो के कातरणी कहेवामां आवे छे। तो लखी शकीए के जेने कातरणी कहे छे। कातरणी कोने कहेवाय व्याख्या याद राखजो मित्रों के ઘેટાઓના શરીર પરથી તેની પાતળી ચામડી સહિત રુવાટીને ઉતારી લેવામાં આવે છે જેને કાતરણી કહેવામાં આવે છે। આગળ જોઈએ કે હજામ આપણા વાળ કાપવા માટે જે મશીનનો ઉપયોગ કરે છે તેવા પ્રકારના મશીનનો ઉપયોગ કરવામાં આવે છે। તો કે આ પ્રક્રિયા કરવા માટે હજામ જે આપણા વાળ કાપવા માટે મશીનનો ઉપયોગ કરે છે તેવા પ્રકારના મશીનનો ઉપયોગ આ પ્રક્રિયા કરવામાં આવે છે। આપણે લખી શકીએ કે હજામ આપણા વાળ માટે જે મશીનનો ઉપયોગ કરે છે તેવા મશીનનો ઉપયોગ આ પ્રક્રિયામાં કરવામાં આવે છે। આગળ જોઈએ કે સામાન્ય રીતે ગરમીની ઋતુમાં વાળ કાપવામાં આવે છે। હવે આ જે ઘેટાઓના વાળ છે એ કઈ રીતે કઈ ઋતુમાં કાપવામાં આવે સામાન્ય રીતે તો કે સામાન્ય રીતે ગરમીની ઋતુમાં આ ઘેટાઓના વાળ છે એ કાપવામાં આવે છે જેથી તેમના શરીર પર રક્ષણાત્મક આવરણ ન હોવા છતાં તે જીવંત રહી શકે છે। આપણે લખી શકીએ કે સામાન્ય રીતે ગરમીની ઋતુમાં વાળ કાપવામાં આવે છે જેમ કે સામાન્ય રીતે ગરમીની ઋતુમાં વાળ કાપવામાં આવે છે જેમ કે શરીર તેમના શરીર પર રક્ષણાત્મક આવરણ ન હોવા છતાં તેમના શરીર પર રક્ષણાત્મક આવરણ ન હોવા છતાં તે જીવંત રહી શકે છે। એટલે કે એને વાળ કાપવાથી એના શરીર ઉપર જે રક્ષણાત્મક આવરણ હોય એ ન રહે તો એને ગરમીની ઋતુમાં કાપવામાં આવે છે કારણ કે તેના શરીર પર રક્ષણાત્મક આવરણ ન હોવા છતાં તે જીવન રહી શકે છે। આગળ જોઈએ કે આ વાળ વડે ઊનના રેસાઓ બને છે તો આ જે વાળ છે એ વાળ વડે ઊનના રેસાઓ બને છે। આ વાળ વડે ઊનના રેસાઓ બને છે
ઊનના આ રેસાઓ પર પ્રક્રિયા દ્વારા ઊનના દોરાઓ બનાવવામાં આવે છે. હવે જે આ ઊનના રેસાઓ છે તે રેસાઓ ઉપર અમુક પ્રક્રિયાઓ કરી અને તેના શું બનાવવામાં છે તો કે દોરાઓ બનાવવામાં આવે છે. તો આપણે લખી શકીએ કે આ રેસાઓ પર પ્રક્રિયા કરી દોરા બનાવવામાં આવે છે. શું બનાવવામાં આવે છે મિત્રો? દોરા બનાવવામાં આવે છે. જેવી રીતે આપણા વાળ કાપવામાં આવે છે કે પિતાજી દાદી કરે છે તે રીતે ઊનને ઉતારતી વખતે ઘેટાઓને ખાસ દર્દ થતું હોતું નથી. આપણે કઈ રીતે વાળ કાપીએ છીએ અથવા તો જ્યારે દાઢી કરીએ છીએ ત્યારે આપણને દર્દ થતું નથી, તો તેવી જ રીતે આ ઘેટાઓના જ્યારે વાળ કાપવામાં આવે છે ત્યારે એમને પણ દર્દ થતું હોતું નથી. તો શું તમે જાણો છો કે આવું શા માટે થાય છે? તો ચામડીનું સૌથી ઉપરનું સ્તર મૃત કોષોનું બનેલું હોય છે. સાથે સાથે જેમ તમને નવા વાળ ઉગે છે તે રીતે ઘેટાઓને પણ નવા વાળ ઉગે છે. તો આ વાળ કાપવાની પ્રક્રિયા દરમિયાન ઘેટાઓને દર્દ થતું નથી, કારણ કે ચામડીનું સૌથી ઉપરનું સ્તર મૃત કોષોનું બનેલું હોય છે. તો આપણે લખી શકીએ કે આ વાળ કાપવાની પ્રક્રિયા દરમિયાન તેમને દર્દ થતું હોતું નથી, કારણ કે તેમના શરીરના જે ચામડી છે એ ચામડીનું સૌથી ઉપરનું સ્તર તેમની ચામડીનું સૌથી ઉપરનું સ્તર શાનું બનેલું હોય છે? તો કે મૃત કોષોનું બનેલું હોય છે. તેમની ચામડીનું સૌથી ઉપરનું સ્તર શેનું બનેલું હોય છે? તો કે મૃત કોષોનું બનેલું હોય છે. સાથે સાથે જેમ તમને નવા વાળ ઉગે છે તે રીતે ઘેટાઓને પણ નવા વાળ ઉગે છે. સાથે સાથે જેમ તમને નવા વાળ ઉગે છે તેમ ઘેટાઓને પણ નવા વાળ ઉગે છે.